ધરાને બિરદાવતા કવિઓના હયામાંથી કંઈક શબ્દોની શરવાણી ફૂટી છે અને એ ધરતીને બિરદાવતા તો ઘણા કવિઓએ કીધું છે કે ભારતી ભૌમની વંદુ તને આવડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી હે મા સોરઠ. સોરઠની ધરતીને ઓરણા લેતા કંઈક કવિઓના હૃદયમાંથી એવા ઉદ્ગારો નીકળ્યા છે કે સોરઠ મારી જગજૂની ગઢજૂનો ગિરનાર હાવજડા હેંજલ પીએ જેના નમણા નરને નાર સોરઠ અમારી જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. કવિઓની કવિતા કવિઓના શબ્દોની ઘણીવાર કસોટી થાય છે અને મુંબઈની બાજુ નાસિક ત્રંબકમાં જે ડાયરાની માલિપા આ દુહો અમે એક બે ત્રણ કવિઓએ કીધું કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા હેંજલ પીએ જેના નમણા નરને નાર અને ઘણીવાર અમારા અનુભવ
લોક સાહિત્યની એક કસોટી ચડી જાય છે. એક બેન ત્રણ જણા એક જ દુહો ત્રણ વાર કીધો એટલે એક જણો ઠેકડો મારી સ્ટેજ ઉપર આવી અને ઓચિતાના માણસભાઈ અમારી ઉપર આવે એટલે અમને એમ લાગે કે આ ઉઘરાણી વાર જ નહીં હોય ને, એક અહીંયા આવીને કાઠલા પકડે નહીં. એટલે આવીને બેહીને મને એટલું પૂછ્યું મને કે ભાઈ તમે લોકો ડાયરા વાળા ઘણી વાર એક દુહો ઘણી વાર બોલો છો કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર આહાવજના હેન્ડલ પીએ જેના નમણા નરને નાર આ દુહાની માલિપા અમને એક શબ્દ સમજાતો નથી. અને મેં એટલું જ કીધું તું કે ભાઈ આ દુહાની માલિપા ન સમજાય એવો શબ્દ કયો. મને કે સોરઠ ધરા જગ જૂની ગઢ જૂનો ગિરનાર હાવજડા સુધી સમજાય પણ હાવજડા હેન્જલ પીએ હેન્જલ શબ્દ સમજાતો નથી. બહુ સાચી વાત તો એ છે કે સોરઠની ધરતીના કંઈક શબ્દો એવા તલપતા છે કે જેના શબ્દાર્થ કરો એટલે મજા આવે. દાખલા તરીકે ભાઈ અમારા સૌરાષ્ટ્રના ઘણા એવા શબ્દો છે કે થાંભલો, જે ઓસરીમાં ઘરમાં જે થાંભલો હોય એને શબ્દાર્થ કરો એટલે થા ભલો, કોકનો ભલો થાય એને જ થાંભલો કહેવાય. અને બહુ સાચી વાત છે, કોકનો ટેકા દિન ઉભો હોય આસમાન ના પલા પકડે એવા મર્દો કોકને ટેકા દે આધાર રૂપ ઉભા હોય એને થાંભલે કહેવાય, નહીતર તો ખીપા કહેવાય. આડેધડ જે ઓતરડા પડતા હોય એને કાંઈ થાંભલા ન કહેવાય. એમ ઘણા શબ્દો એવા સૌરાષ્ટ્રના છે કે જેમાં સમજાય નહીં પણ હાવજડા હેન્જલ પીએ એ હેન્જલ શબ્દનો અમારા કવિઓએ અર્થો કર્યા છે. અને દુહો એ તાકાત એવી છે કે એક એક શબ્દ ઉપર એક એક વિદ્વાન કવિઓ ઘણું બોલી શકે એવું આ હેન્જલ શબ્દ અમારી સૌરાષ્ટ્રની ધરતીમાં ગાંડી ગીર પથરાણી છે. અને ગાંડી ગીરને અમારા કવિઓએ માનું પેટ કીધું છે. જૂનાગઢથી માંડી અને સાસણના કાંઠાથી માંડી ગાંડી ગીરનો જે વિભાગ છે એ વિભાગની માલિપાઈ નાના નાના નેહડા બાંધી અને અમારા માલધારી લોકો રહે છે. અને એ માલધારી એ ગાંડી ગીરને કેવી વાલીથી વર્ણન કરે છે. પોરહાવાડાના પાદરમાંથી જેદી ચારણ અને ચારણિયાણી નીકળ્યા અને ચારણિયાણી તણાણી એની પેલા જયારે ઘર છોડતી વખતે ત્યારે એમ કેવા છે કે ગાંડી ગીરમાં એ માલધારી ચારણ અને ચારણિયાણી રે. પણ દેશના તરફ પોતાના પ્રદેશ તરફ જયારે વાદળી દેખી અને ચારણે ચારણિયાણીને એટલું કીધું ભણ્યું ચારણ આપણા દેશની માલિપા વાદળ વાદળા ચડ્યા કદાચ વીજળી થાય વરસાદ થયો હોય છે હાલ આપણા માલને હાકીને હવે દેશ તરફ જાય. હવે તો આપણી ભૂમિકા બહુ યાદ આવે છે અને બહુ સાચી વાત છે. જન્મ ભૂમિકા માણસ કહે છે ને કે માણસને બહુ વાલી હોય પણ ચારણના શબ્દો સાંભળી અને ચારણિયાણી એટલું કીધું કે હે ચારણ દેશમાં પ્રાંતમાં વરસાદ થયો બહુ સાચી વાત છે પણ ગર મને એવી વાલી છે કે ગરને છોડતા મારી ઈચ્છા નથી થતી. કારણ કે રૂડી રરિયામણી હરિયાળી વળી હે તાર પણ ચારણ ચારણ આ ગર નથી છોડવી એ તારા પશુને તું પાછા વાળ પણ રૂડી રૂડી રરિયામણી હરિયાળી હે તાર પણ તારણ ઘરને નથી છોડવી અરે રે તારા પશુને પાછા હે ચારણ. જગતમાં રૂડું હોય રરિયામણું હોય હરિયાળું હોય પણ આ તો બધું હોવા છતાં આ ગરમાં ભારો ભારી હેત ભર્યું છે. તો રૂડી રરિયામણી હરિયાળી વળી હેતાળ ચારણ આ ગર નથી છોડવી તારા પશુને પાછા વાળ. પણ એમાંય એમાંય હું તું બે એક હજું અને ત્રીજો ગાંડી ગરીનો બાઘ પણ આ મધજર મધજર ગહ કે મોરલાજ રે એ મારુડો કોયલ રાગ હું તું બે એક હયું ત્રીજો ગાંડી ગીરનો બાગ આ મધજર ગહ કે મોરલા એમાં રૂડો કોયલ રાગ એવી ગાંડી ગીર જે માનું પેટનું બિરુદ કવિ અહીં આપ્યું છે. એ ગાંડી ગીરમાં મેં કીધું ભાઈ અમારે નાના નાના નેહડા માંડી અને માલધારી રહેતા હોય પણ એ માલધારીના એક કુટુંબની દસ બાર વર્ષની દીકરી જે નદીની કાંઠે પાણી ભરતી હોય પીવા માટે જે કાંઠે પાણી ભરવા ગઈ હોય અને એ કાંઠેથી જે પાણી ભરતી હોય એ કાંઠાથી ઉપરવા જે ડાલા માથા
હાવજના ટોળા પાણી પીતા હોય, પણ હાવજના પાણી મોઢામાં, હાવજના મોઢા પાણીમાં બોલી પાણી પી, અને જેવા ઊંચા મોઢા કરે અને હાવજના મોઢામાંથી જે ત્રબકતા પાણી હાવજના હેઠાને અમારા કવિઓએ હેંજલનું નામ આપ્યું છે. હાવજના હેઠા પાણી એને અમે હેંજલ કહીએ, અને એવા હાવજના હેઠા હેંજલ પાણી પીવાથી અમારી ધરતીમાં મેઘદું હાવજ જેવા પુરુષો જન્મે છે. અને તમારે મેઘદું નાસિકમાં વાંદરા બહુ આટલો જ ફેર. અમારી ધરતીમાં હાવજડા અને અહીંયા વાંદરા હાવજ જેવા પુરુષો, હાવજ જેવા મર્દો અમારી ધરતીની માલિપા પાક્યા છે. અને એટલે તો કીધું છે કે સમગ્ર વિશ્વની માલિપા જોઈએ તો આ ભારત દેશ ધર્મ પ્રાધાન્ય દેશ છે. અને એ ભારતમાં અમારા કવિઓએ બિરદાવી બિરદાવી અને કીધું છું કે એમાંય અમારી હોરઠ, હોરઠ ધરાની તો ધૂળની તાકાત છે. સ્વર્ગની ધરતીની ધૂળમાંથી એવા નર નારી, એવા મર્દો દાતારો સુરવીરો પાયકા છે કે જેના વર્ણન કરતા કવિઓની કલમો અટકી જાય છે. અને એટલે તો એક કવિએ તો બહુ સારી વાત કીધી છે, સમગ્ર સૌરાષ્ટ્રનું દર્શન કરતા, સમગ્ર સૌરાષ્ટ્રનું સાહિત્ય લેતા મને એમ જ લાગે છે કે આ સાહિત્યના આ સાહિત્ય આ ધરતીની ધૂળની તાકાત છે. દાતારો સુરવીરો મર્દોની માતાને સોરઠની ધરતી કીધી છે. એવી એ સોરઠ, સોરઠમાં અમારો ધર્મ પ્રાધાન્ય દેશ, એમાં સોરઠ એ તો બારવટું પણ ધર્મનું, ધીંગાણા પણ ધર્મના. સોરઠની ધરતીમાં ધીંગાણા થાય એટલે ધીંગાણા શરૂ કરવાના નગારા વયા વાગે, ધીંગાણા પૂર્ણ કરવાના નગારા વાગે, પણ ધીંગાણા પૂર્ણ થઈ ગયા પછી તો અમારી ધરતીના હામહામા દુશ્મનોની છાવણીઓમાં સમાચાર પૂછાય કે ભાઈ તમારા સૈનિકો કેટલા ઘાયલ થયા, કેટલા શહીદ થયા, એવા ધર્મના યુદ્ધ. અને એથી આગળ વાત કરીએ તો અમારી ધરતીમાં ધર્મના બારવટા ખેલાણા છે, બારવટા ખરા સૌરાષ્ટ્રના, પણ એ સર્વ સૌરાષ્ટ્રના બારવટાની આગળ ધર્મ શબ્દ લાગે, નીતિ શબ્દ લાગે, ન્યાય શબ્દ લાગે. ન્યાય નીતિ અને એ ન્યાય નીતિને બધાને ધ્યાનમાં રાખીને અમારા સૌરાષ્ટ્રના ધરતીના બારવટિયાઓ બારવટે ચીડ્યા છે. અને એટલે તો કહેવા છે કે સાવરકુંડલાની બાજુ નાવલી નદીને કાંઠે જેથી જોગીદાસ ખુમારની આંખમાંથી આહુડા મીઠા ધરતી ઉપર પડવા, અને એક એક આહુડે દીધી ધરતીને ભીંજવા મીંડો જોગીદાસ ખુમાન બારવટીઓ. અને દીકરાના આંખમાંથી નીકળતા આહુડા જોઈ અને ભીષ્મ પિતા જેવો બાપ હાદો ખુમાણ એટલું બોલતો, બેટા બાપ જોગીદાસ આજ તારી આંખમાં આહુડા, અઢાર હે પાદરના ધણીના સામે કરેલું બારવટું આજ પૂર્ણ થાય એમ મને લાગે છે, આપણી હાર થાય એમ લાગે, નકર મારો દીકરો જોગીદાસ રોવે નહીં. અને જોગીદાસ ના આંખમાંથી આહુડા પડતા હતા. અને બાપને દીકરો જવાબ આપે છે કે બાપુ અઢાર હે પાદરના ધણીથી બારવટામાં હાર નથી સ્વીકારતો, પણ બેનું એવું આજ મને એક એવા સમાચાર માઠા મળ્યા છે કે ભાવનગરના મહારાજ અને એમના દીકરા દાદભાનું આજ અવસાન થયું છે. બાપુ ભલે હું એના રાજનો બારવટીઓ કહેવા, એના સામે બારવટે ચીડ્યો કહેવા, પણ આજ દાદભાનું અવસાન સાંભળીને મને રોવું એટલા માટે આવે છે કે બાપુ જે દાદભા ગુજરી ગયા ને એ દાદભાને તમે મારા ખોળામાં રમાડ્યા હતા, અને એ દાદભાના અવસાનથી આજ મારી આંખમાં આહુણો આવે છે. બાપુ હું તમારો સંતાન, તમારો દીકરો, તમારું સંતાન બારવટેથી હારું નહીં, પણ આજ હું એક પ્રેમના માર્યો હારી ગયો છું. દાદભા મને એવા વાલા હતા કે એનું વાલપ મને રોવરાવે છે. અને બાપુ માફ કરજો, એક રજા લઉં છું કે આવતીકાલે સાવરકુંડલાના આજુબાજુના વેપારીઓ ખેડૂતો એ બધા ભાવનગર મહારાજને ખરખરે જાય છે. જો રજા જો તો હું એ જઈ આવું. અને ભીષ્મ પિતા જેવો બાપ એટલું હાદો ખુમાણ બોલો, બાપ બેટા જોગીદાસ જઈ આવ્યો. અને બીજે દિવસે એમ કહેવાય છે કે દોઢસે માણસના ટોલાની વચ્ચે જોગીદાસ લોકી કરતો કરતો જેથી ભાવનગર દરબાર ગઢમાં દાખલ થયો. પણ આ દોઢે માણસમાં જે માણસ રોતું આવતું હતું એમાંથી જોગીદાસ નો અવાજ કઈક જુદો હતો. જોગીદાસ ખુમારના રોણાની માલિપા કઈક પ્રેમ હતો, જોગીદાસના રોણાની માલિપા કઈક લાગણી હતી. જે માણસો રોતા રોતા ભાવનગર દરબારગઢમાં દાખલ થતા હતા, અને ભાવનગર દરબારગઢમાં જે માણસો લોકી કરતા કરતા દાખલ થાય એના છાના રાખનાર ઇતર સમાજ હતો, એટલે કે ભાવનગર રાજના માણસો હતા.
પણ આજ બન્યું એવું કે જોગીદાસ ખુમાર જે સાથીદારો ને સાથે ખરખરે આવ્યો ને તો ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા. અઢારે હે પાદર નો ધણી ધીમા ધીમા ડગલા માનતો એમ કેવા છે કે આગળ આવ્યો, પણ ઇતર સમાજ તો જોઈ રહ્યો કહો અત્યાર સુધીમાં એવું કોણ કોઈ માણસ આવ્યું નથી કે ખુદ ભાવનગર મહારાજ ઉભા થાય. અને આજે એવું ક્યુ કિંમતી માણસ આવ્યું છે કે પોતે મહારાજ ઉભા થયા, પણ હજી વિચાર કરતા વાર લાગે તો એ દોઢે માણસના ટોલાની મારી વચ્ચે જઈ અને ખુદ જોગીદાસ ખુમારની માથે હાથ મૂકી અને ભાવનગર મહારાજ એટલું બોલ્યાતા, બાપ જોગા છાનો રે, થવાનું હતું તે થઈ ગયું, આપણા હાથની વાત નથી. આટલા શબ્દો ભાવનગર મહારાજના મોઢામાંથી સરી પડે અને હામે જોગીદાસ ખુમાણ માથેથી ફાલ્યું ઊંચું કરે. પણ આ તો જોગીદાસ ખુમાણ જવાનો પામે પકડી લ્યો એ પડે પડકારા અને રેડિયા રમણ થાય દરબાર એ દરમિયાન તો ભાવનગરના દરબાર એટલું બોલાતા, ખબરદાર જોગીદાસ ખુમાણનો વાળ વાંકો ન થવો જોઈએ. જોગીદાસ ખુમાણ આજ બારવટીઓ નથી, જોગીદાસ ખુમાણ આજ મારા દીકરાના દુઃખમાં ભાગ લેવા માટે આવ્યો છે. ઈ જોગીદાસ ખુમાણને ભાવનગર મહારાજ જવા દે એની આ કરતા જોગીદાસ ખુમાણ બારવટીઓ હોવા છતાં જે દુઃખમાં ભાગ લેવા જાય ઈ સૌરાષ્ટ્રની ધરતીની બારવટ્યાની વાતોને હંગરીને સોરઠ કંઈક વાતોને હંગરી અને સોરઠની ધરાના પેટાળની માલિકમાં કંઈક વાતું છે. ભાવનગર કરતા અમારા જુનાગઢથી 7 કિલોમીટર આગળ વડાલ ને ચોકી બે ગામ રાજકોટ રોડ ઉપરના, પણ કાદુ મકરાણી દીદી એમ કેવા છે કે વડાલ ભાંગવા માટે આવ્યો, પણ વડાલ આજ ભાંગ્યું કાલ ભાંગે, આજ ભાંગ્યું કાલ ભાંગે જેના ભણકારા વાગતા હતા. એ દરમિયાન વડાલ ગામની ખેડૂતની દીકરી પણ 18 વર્ષની પરણીન વડાલમાં આવેલી એ દીકરાની વવે માથે ભાત લઈને જેવી ઓરડો છોડવાની તૈયારી કરીને તો એની હાહુઈ એટલું કીધું, બેટા ક્યાં જાવ, કારણ કે કાદુ મકરાણીના બારવટાથી વડાલનું કોઈ માણસ બહાર નહોતું નીકળતું અને એમાં એક દીકરાની વહુ માથે ભાત લઈને નીકળી, એટલે હા હું એટલું જ કીધું કે બેટા ક્યાં જાઓ. દીકરાની વહુએ જવાબ આપ્યો કે ભાઈજી તમારા દીકરાનું ભાત લઈ અને જરી ખેતર જાઉં છું, ખેતરવાડી જોઈ આવું, તમારા દીકરાનું ભાત જઈ આવું. વિચાર થયો કે આવી તેદું ગઈ નથી ખેતર, માટે આજ જઈ આવું. અને જેવી એમ કેવા છે કે એ વાત બાઈ કરે તો હા હું એક ટકોર કરી વહુ ખેતર જવું હોય તો જાઉં, પણ ડોકના દાગીના ઉતારી જાયજો, કારણ કે તમારા ડોકમાં જે દાગીના છે ને એ એટલા માટે ઉતારવાનું કહું છું કે તમારો બાપ કાદુ મકરાણી આ 4-4 દિવસ ત્યાં વડાલના હિમાળામાં આવી ગયો છે. તમને ખબર નથી વહુ આ 4-4 દિવસ ત્યાં જેની જાહા ચીઠીઓ આવે છે કે વડાલ આજ ભાંગ્યું કે કાલ ભાંગે, આજ ભાંગ્યું કે કાલ ભાંગે જેના ભણકારા વાગે છે. અને એમાંય તમે જે માથે ભાત લઈને હાલતા છે એટલે હું તમને કહું છું કે તમારો બાપ કાદુ મકરાણી કદાચ રસ્તાની માલિપા મળશે અને તમામ દાગીના લૂંટી લેશે, માટે કહું છું કે દાગીના ઉતારીને જાઓ. પણ હાહુના એટલા મદભર્યા શબ્દો સાંભળી અને 18 વર્ષની એક વડાલની વવારું જવાબ આપે છે કે ભાઈજી તો આજ મારે દાગીના પહેરીને જવું છે. એટલું નહીં પણ આ દાગીના પહેરેલ છે ને એ તો હું મારા બાપના ઘેરેથી કરિયાવરમાં લઈ આવી છું, મારા બાપે જ મને વિદાય કરતી વખતે મને દાગીના દીધેલા છે, મારા બાપે મારી કોઈના દાન દેતી વખતે મને આ દાગીના દીધેલા છે, પણ મારી હગાઈ થઈ તેથી તમે જે દાગીના ચડાવ્યા હતા, હમૂરતાની માલિપા જે તમારા તરફથી દાગીના ચડાવવામાં આવ્યા હતા, અરે મારા લગ્ન ત્યાં તેથી છાપમાં જે દાગીના તમે મૂકેલા હતા એ તો બાઈજી હું પરણીને આવીને ઓરડામાં પગ મૂકતા એ તમામ દાગીના ઉતારી લીધા હતા અને પેટારામાં મૂકી દીધો તો આખો દાગીનાનો ડબરો એ ડબરો કાઢી આજ મને દાગીના દો, કારણ આજ મારે બે પખા ઉજળા કરવા છે, આજ મારા પિયરના દાગીના મારા હાહરા પક્ષના દાગીના પહેરીના જવું છે. અને કહેવાય છે કે વડાલની 18 વર્ષની એક અબલા હેથકના દાગીના પહેરી ભાંગી પડે એટલો દાગીનો પહેર્યો, અંગે અંગ દાગીના એથી એમ કેવા છે એવું મંડું રૂડું લાગવા કે દાગીના એથી શરીર ભાંગી પડે એટલા દાગીના પહેરી. અને 18 વર્ષની એક દીકરાની વહુ વડાલ ગામની અબલા એકલી અટુલી એ વડાલને હિમાળેથી હાલી જતી હતી, પણ બે ફિકર જેનું રૂવાડું અવળું ન થાય, જેના રૂવાડાની માલિકા ડર નહોતો, અને કાદુ મકરાણી જ્યાં હતાણો તો ત્યાંથી બે સાગરીને છૂટા કર્યા કે લૂંટી લ્યો એ બાઈને.
અને કાદુ મકરાણી ના બે સાથીદારો ઈ રસ્તો આતરી બાઈ ના આડા ફરીને એટલું બોલ્યાતા કે બેન ઉભી રે. અને ઈ બાઈ ઉભી ગઈ હતી પણ એટલું બોલી હતી કે તમે કોણ છો. બે માંથી એક જણો આગળ આવીને એટલું બોલ્યો કે બેન હું કાદુ મકરાણી છું, દાગીના ઉતારી નાખો. કે દાગીના ઉતારી નાખું ભાઈ, પણ તું કાદુ મકરાણી નથી. અને બહુ સાચી વાત છે, કાદુ મકરાણી નથી. આમ બાઈ એમ કેવા છે કે મોઢામાંથી શબ્દ નીકળે તા તો આ માણસને એમ ચૂકવો, આ બાઈ કદાચ મને ઓળખતી છે. અને બહુ સાચી વાત છે, ખોટું માણા પકડાઈ જાય પછી પાછું બહુ પડે. અને સામાન્ય રીતે તમે જુઓ તો એક તમે ખોટું બટન દો એટલે હરોહર ખોટા જ દેવાય, એમાં છૂટકો જ ન મળે એમ. અને બીજી વાત એ છે કે ઊંધું હાંડલું મૂકો અને એની ઉપર જે હાંડલા મૂકવાના હોય ને બધા ઊંધા મૂકો તો જ રીએ, નકર રીએ નહીં. કારણ કે ખોટું માણસ જેવું પકડાય એવું પાછું પડે. એટલે ઓલા તરત એમ છું કે આ બાઈ કદાચ મને ઓળખતી છે. એટલે બારવટિયાનો સાગરીત એ 18 વર્ષની અબલાને સામે ઝૂકી પડ્યો તો એટલું જ બોલ્યો તો કે બેન હું કાદુ મકરાણી નથી. બાઈએ એટલું કીધું, કાદુ મકરાણી ક્યાં છે? કે કાદુ મકરાણી આ ધારની ઓલીપા બેઠા છે. અને 18 વર્ષની એક અબલા કહેવાય છે કે એટલું બોલી હતી કે જાઓ કાદુ મકરાણીને કયો દાગીના જોતા હોય તો અહીંયા આવીને લઈ જાય. એ ગળગડતી દોટ મૂકીને માણસે કાદુ મકરાણીની વાત કરી કે મકરાણી બારવટે ચડ્યાથી આજની ઘડી સુધીમાં આટલા દાગીના પહેરીને કોઈ બાઈ નીકળી હોય આવો પેલો દાખલો છે. પણ તમામ દાગીના દેવા માટે બાઈ તૈયાર છે. બાઈ એટલું કીધું કે મને દાગીના દેવામાં કોઈ વાંધો નથી, પણ કાદુ મકરાણી આવી અને દાગીના લઈ જાય જો આપ પધારો તો એમ કેવા છે કે બાઈ એકો એક દાગીના ઉતારી દે છે. અને જેવો કાદુ મકરાણી રસ્તાની વચ્ચે આવીને એટલું બોલ્યો કે બેન દાગીના ઉતારી નાખી. પણ બેન દાગીના ઉતારી નાખી શબ્દના રણકારમાં બાઈ સમજી ગઈ કે કાદુ મકરાણી હોય એમ લાગે છે. કારણ કે મોતી સબ એક રંગ એક મે અમોલ નંગ મિલેગા જે વેરી તો કિંમત કર જાનીએ કહે કવિ બિરબલ સુનો શા અકબર આદમી કો તોલી એક બોલ મે પિછાનીએ. માણાની વાત ઉપરથી ખબર પડી જાય કે આ માણા કેટલો સજ્જન છે, કેટલો ક્રૂર છે, માણસ કેટલો માયાળુ છે, મમતાળુ છે, એના શબ્દો ઉપર ખબર પડી જાય. અને આ શબ્દ ઉપર બાઈ જાણી ગઈ કે કાદુ મકરાણી હોય એમ લાગે છે. એટલે તરત જ નમ્રતાથી બાઈ એટલું બોલી, મકરાણી ભાઈ દાગીના ઉતારી દેવા પેલા એક વાત કરવી છે. અને વાત એ જ કે તારું બારવટું આ 4-4 દિવસ ત્યાં મારા વડાલા હિમાડામાં આવી ગયું છે, મને ખબર છે. હું જાણું છું કે તું આ મારા હિમાડાની માલિક પાસે 4-4 દિવસ થયા કાદુ મકરાણી તારો પડાવ પડ્યો છે. તારી બીક થી તો મારા ગામનો કોઈ મરદ બહાર નથી નીકળતો. અને હું એ કબલા 18 વર્ષની એટલા હેથકના દાગીના પહેર્યું, મારા શરીર ઉપર દ્રષ્ટિ તો કરી ભાઈ કે આ એટલા દાગીના કોઈ સામાન્ય બાઈ પહેરી નીકળે નહીં. આ તો મેં વધારાના ઉલટાના દાગીના પહેર્યા છે અને આટલા દાગીના પહેરીને હું એકલી હુકામ નીકળીશ. વિચાર કર્યામાં તને કઈ સમજાતું નથી, પણ બાઈના આટલા શબ્દો સાંભળીને સૌરાષ્ટ્રની ધરણીને ધ્રુજાવતો કાદુ મકરાણી બારોટીઓ એમ કેવા છે કે એટલું જ બોલ્યો તો ના બેન મને કાંઈ આમાં સમજાતું નથી. સાંભળી લ્યો મકરાણી, આજ હું ઓરડામાંથી માથે ભાત લઈને જેવી બારી નીકળી મારી હાહુઈ મને એક ટકોર કરી કે વહુ ડોકના દાગીના ઉતારીને જા, તારો બાપ કાદુ મકરાણી રસ્તામાં મળશે તો તમામ દાગીના લૂંટી લેશે. અને ઓરડાની વચ્ચે મારી હાહુને હું જડબાતોડ જવાબ દઈને નીકળી છું કે બાપ હોય ને તો દીકરીના દાગીના કોઈ દી લૂંટે નહીં. પણ આટલા શબ્દો બાઈ બોલીને મકરાણી તારી ઈચ્છા હોય તો લૂંટી લે, તારી ઈચ્છા હોય તો મને જવા દે. હું તને નથી કહેતી કે તું મને લૂંટ માં, પણ હું આટલું મારી હાહુને કહી નીકળી છું કે બાપ હોય તો દીકરીના દાગીના લૂંટે નહીં. હવે લૂંટવી હોય તો તારી ઈચ્છાની વાત છે, મને જવા દેવી હોય તો તારી મરજીની વાત છે. અને સૌરાષ્ટ્રનો કાદુ મકરાણી બારોટીઓ 18 વર્ષની અબલાના સામે ઝૂકી પડ્યો તો અને એટલું જ બોલ્યો તો કે બેન બેટા હવે લૂંટવાની વાત તો ત્યાં રહી, હવે તને લૂંટાય નહીં, પણ હવે તો તને મારે કંઈક દેવું જોઈએ, મારી પાસે કાંઈ નથી. કારણ કે તું આજ મારી દીકરી બની અને ઘરેથી જો નીકળી હો, તારી હાહુને કહીને જો નીકળી હો કે મારો બાપ હોય તો દીકરીના કોઈ દી દાગીના લૂંટે નહીં, બેટા હવે તો મારે તને કંઈક દેવું જોઈ, તું મારી દીકરી બની પણ મારી પાસે કાંઈ નથી.
દહ દહ દિવસે આ ડુંગરાની માલી પાઉં ભૂખું કાઢું છું, પણ તને ખાલી હાથે કેમ જવા દઉં? અને ખાલી હાથે જવા દઉં તો દીકરી મારું બારવટું લાજે બેટા, તને મારે કઈક દેવું જોઈએ, પણ મારી પાસે કાંઈ નથી. હું દહ દહ દિવસે આ ડુંગરામાં ભૂખું કાઢું છું, પણ મારા મુર્શદની દીધેલી એક અંગૂઠી વીટીને મેં જીવની જેમ હાચવી છે. આ વીટી દીકરી હું તને યાદીમાં આપું છું, અને આ તારી હાહુ ને જેની કેજેક મારા બાપ કાદુ મકરાણી મને અંગૂઠી આપી છે, અને મારી દ્રષ્ટિમાં તો બેટા બહુ ઓછું પડે છે. કાંઈ નથી એટલે કાદુ મકરાણી તારા હામે પ્રતિજ્ઞા કરે છે કે દીકરી જિંદગી જીવે તાહું દી આ તારા ગામના હિમાડામાં પગ નહીં મૂકવા મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. બેટા હવે તારા ગામમાં કોઈ દી પગ નહીં મૂકું, મારું જ્યાં સુધી બારવટું હાલશે ત્યાં સુધી દીકરી તારી હાહુ ને કેજે મારો બાપ મારા હિમાડામાં પગ નહીં મૂકે, આ મારી ભીષ્મ પ્રતિજ્ઞા છે. અને એટલે તો કીધું છે કે સોરઠ અમારી જગજૂની ગઢજૂનો ગિરનાર આ હાવજડા હેંજલો પીએ જેના નમણા નરને નાર, સોરઠ અમારી જગજૂની અને ગઢજૂનો ગિરનાર હાવજડા હેંજલો પીએ જેના નમણા નરને નાર. સૌરાષ્ટ્રની ધરાને ધન્ય કરનાર ભગવાન શ્રી કૃષ્ણએ પરમ મિત્ર સુદામાની પોટલીમાંથી તાંદુળ આંચકીને પ્રેમથી આરોગ્યા હતા એ વાતથી કોણ જાણશે. મૈત્રીની એ મધુરી વાતને ગુંજતી કરે છે લોક સાહિત્યકાર ભીખુદાન ગઢવી. કીજી એક સોચે પીર ફકીર ઉસ તન મે કાંટા લગે તો ઉસ તન મે હો પીર, મિત્ર એડા કીજી એક સોચે પીર ફકીર. જગતના
જીવનની માલિપા મિત્ર એવો ઉપયોગી હોય છે. અને બહુ સાચી વાત કરીએ તો જીવન જીવવા માટે માણસને હવા અને હૂફની બે જરૂર પડે છે. હવા છે એ કુદરત આપે છે, હૂફ સગા સ્નેહી સંબંધી અને મિત્ર આપે છે. કોઈ પણ વિપત્તમાં મિત્ર આવીને પડકારો કરે કે ભલા માણા હું બેઠો તું મુંજાઈશમાં, એની જરૂર ન પડે અને માણસ જીવી જાય, આવો કુદરત દયાળુ છે. અને એટલે તો કીધું છે પ્રભાશંકર પટણી લખે છે ભાવનગર દિવાન, કે જાનુમાન ગાંધા રૂપેશ કરીને હું દુઃખમાં ભાગીયો થાવ, જાનુમાન ગાંધા રૂપેશ કરીને હું દુઃખમાં ભાગીયો થાવ, બની શકે તો શાંતિ કરું ન કરું ને ના સુડે હું નામ બતાવો ઉપાય કોઈ એવો, થાવું દુખે ભાગ્યા જેવો એ બતાવો ઉપાય કોઈ એવો, થાવું દુખે ભાગ્યા જેવો. ફકીર ઉસ તન મે કાંટા લગે તો ઉસ તન મે હો પીર, અને ચપટી માં આપી દીધું વાલે બધું કુબેર નું રાજ, ઈ નાથ ના નાથે સેવા કરી એને માનું ન એ અપસવ્ય, બનું મિત્ર તો બનું એવો કે સુદામાન માધવા જેવો. વિચાર તો કરો, એક તરફ જગતની સમૃદ્ધિ છે અને એક બાજુ દુનિયાની ગરીબાઈ છે. એક છાબડાની માલિપા સમગ્ર જગતની ગરીબાઈ, એક છાબડાની માલિપા સમગ્ર જગતની સંપત્તિ, અને એ સુદામા અને કૃષ્ણ એ ભાઈ બન, અને એ કૃષ્ણ કનૈયો. અને કૃષ્ણ એમ કહેવાય છે કે મહાભારતના યુદ્ધ મેદાનની માલિપા યુદ્ધ શરૂ થાય પહેલા તો પાંડવોની પાસે જેને વૃષ્ટિ કરી,
અને એ વિષ્ટિ કરવા માટે એમ કહેવા છે કે પાંચ પાંડવોમાં પેલા જર ધર્મરાજાને એટલું કીધું કે આજે હું વિષ્ટિ માટે એમ કહેવાય છે કૌરવો પાસે જાઉં તો ક્યાં પ્રકારનું સમાધાન કરું તો તમને માન્ય છે. અને ગણેશપુરીજી પાંડવ યજુ ચંદ્રિકામાં લખે છે કે કહે કૃષ્ણ ભગવાનને સામે ધર્મરાજાએ એટલો જ ઉપદેશ આપ્યો હતો કે કહે યુધિષ્ઠિર કૃષ્ણ કો કર્યો સામુ ઉપાય કુલ વિનાશ કો દાસ કે કલંક લગે નહીં આપ. હે કૃષ્ણ, એવો રીતનો ઉપાય કરજો જેથી કરી યુદ્ધની સ્થાપના ન થાય અને એ યુદ્ધની માલિપા તમામ કૌરવો પાંડવોનો સહાર ન થાય એવો કઈ રસ્તો લેજો. એ જ પ્રમાણે અર્જુન સહદેવ નકુલ તમામ બોલ્યા હતા, હે પ્રભુ, હે કૃષ્ણ, તમે એવી રીતનું કંઈક પણ ઉપાય ગોતજો કે યુદ્ધ ન થાય. એક ગામડું જે તો અમને કબૂલ છે, અમે ગરીબ ગુજરાન કરી જીવશું, પણ યુદ્ધ ન થાય એવું કરજો. પણ કૃષ્ણ તો રાજકીય પુરુષ, એ પાંચે પાંડવોની સલાહ લઈને એમ કહેવાય છે કે મુખ્ય પાત્ર તો દ્રૌપદી, અને એ દ્રૌપદી પાસે જઈ અને કીધું કે પાંચે પાંડવો તો એક ગામડું દે તો કબૂલ છે એમ કરી સમાધાનની ઈચ્છા ધરાવે છે, તમારે શું કરવું છે? અને એ કૃષ્ણની સામે કરત જુગલ પદ્માક્ષતે જુગલ કંચન પર નીર નીચા નેણ ઢાળી અને ભારત વર્ષની રાજપૂતાણી ભારત વર્ષની મહારાણી બેઠી હતી. કરત જુગલ પદ્માક્ષતે જુગલ કંચન પર નીર કહે દ્રૌપદી કૃષ્ણ કો ધીક પાંડવ કી ધીર. પાંડવોની ધીરજની ધિકાર છે, હે કૃષ્ણ, હજી તો સમાધાન લઈને બેઠા હોય તો મારે તમને એટલું કેવું છે કે મૃદુલ લમ બાલકો સુગંધ સીચો વામ પામ લેકે જુરા કૃષ્ણ કો બતાયો હે. યાકો દિન હાથન કે એચે ના સેદે ને જોલો અને તોલો દ્રૌપદી કો કોપ ને એક ન સિરાયો હે. પુત્ર વધુ ભીષમ કી અચુજ કી કહાઉ નાય કે જિનકી સભા હી સભા દુખ બીજ પાયો હે. ગાંડીવ કે ગદા કે ધરિયા કો ધિકાર જોપે એતે હે બે સંધિ કો વિચાર મન ભાયો હે. હે કૃષ્ણ, ગાંડીવ નો ધનુષ ધરનાર અને ગદાને ધારણ કરનાર ઈ ભીમને અને અર્જુનને ધિકાર છે કે સમાધાનનો કકો લઈને બેઠા છે. સમાધાન ન થાય, યુદ્ધની સ્થાપના થાય, પાંચ પાંડવો ન હોય તો કાંઈ નહીં, હું મારો ભાઈ અને મારા દીકરા રણમેદાનમાં યુદ્ધને માટે તૈયાર છે. યુદ્ધની સ્થાપના થવી જોઈએ, ન થઈ અને હામ હામ એમ કહેવા છે કે દળ ગોઠવાના પણ ગળ્યા કુંભ ગસુરાણ રામસન ધરા ધમંકી ચડેવું મેઘ મનુ દખન યોમ બીચ વીજ ચમંકી અહિકોલ તોલ રસના કહેજો ને ભવિકી ભવિકી હરિગન ભમો. એ હામ હામા દળ ગોઠવાણા ને અર્જુને એટલું જ કીધું, હે પ્રભુ, આ તો રણમેદાનની માલિપા, મારે કોને મારવા એ મને બતાવો. અને કૃષ્ણ નિશાન બતાવ્યું અને નિશાન ને જોતા જ અર્જુન એટલું બોલ્યો તો કે શત્રુ નથી સંગ્રામ માન સ્વજન ખડા સન્મુખ પણ સગા સગા સ્નેહી ને સહારતા એ મારા દિલ માં થાય દુખ. હે કૃષ્ણ, રણમેદાન ની માલિપા કોઈ મારો દુશ્મન નથી, મારો શત્રુ નથી, આ તો મારો દાદો, મારો પિતા ભીષ્મ પિતામહ, મારા ગુરુ, મારા ભાઈના દીકરાને હું કેમ મારું? અને છતાં આજે કૃષ્ણને સામે અર્જુન રણમેદાનમાં ધનુષનો ઘા કરીને કહે છે, શું કહે છે? કે દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કેલે સુમારે નથી યુદ્ધ કરવું આ વ્રતની ઘાત કીધા પછી વ્યર્થના એ ભારતના શત્રુને શિર ધરવું આ ગોત્ર હૈતા કરું અને ઘોર પાપી ઠરું આખરે નરકની ખાણ પામું એ સર્વનો નાશ કીધા પછી સાંભળા એ રાજનું સુખ સઘળું કામું. દ્વારકાધીશ ને પાર્થ અર્જુન કહે, હે કૃષ્ણ, આ હું ગોત્ર હિતા કરી અને નરકની ખાણી પામું, મારે યુદ્ધ નથી કરવું. કારણ કૃષ્ણ રણમેદાનમાં જુઓ તો ખરા, ભીષ્મ દાદા અને દ્રોણ ગુરુ ખડા ઉજલા કુળના પૂજન છાજે વડીલ પૂજનિકની માથે કદી કેસવા ધનુષ ઉપાડતા પિતૃ લાજે. આ તારું રણમેદાન અને આ તારું યુદ્ધ, હું યુદ્ધ નહીં કરું. પણ હાથમાંથી કૃષ્ણ એમ કે વિચાર કરે છે કે અર્જુન જાય છે, પણ જાતા અર્જુનને એમ કહેવાય છે કે એટલું જ કીધું કે વિતક શું વિસરી ગયો ને તું કંતી તણા કુમાર આ
वितक सु विसरी गयो न कुंती तना तू कुमार पण तू थी तो तरिया वदे हम वेदू करने विचार हे अर्जुन तारा थी तो स्त्री हारी कहवा के जे पोताना डाबे पड़खे थी चोटलो बतावी द्रौपदी ए कीधु तू कि युद्ध नी स्थापना थवी जोईए माटे सुर चढ़ावी सांभळे मन थी तजी मेर कुंती पुत्र पारथ के हवे तो वाळू सघळू वेर अने ए रण मैदान मां भारत नी मालिपा एम कहवा छे के हथियार हथियार हाथ मां न लेवू एवी कृष्ण नी प्रतिज्ञा अने हमे दादा भीष्म नी प्रतिज्ञा हती के कृष्ण ने हाथ में हथियार लेवरावू पण कहवा छे के ई भीष्म नी प्रतिज्ञा ने हाची करवा खातर त्रण लोकना त्रिभुवन नाथ कृष्ण ही चक्र हाथ में चढ़ायू पर रण मैदान नी मालिपा जेवू चक्र चढ़ायू पर चक्र चढ़ावती वक्त ही कृष्ण एटलू बोलाता के अर्जुन हे मेरू प्राण मैं हूं अर्जुन को प्राण अने अर्जुन की जीवनी सो जीवनी हमारी है करीन चक्र चढ़ायू पर चक्र चढ़ावता कमर माथी पीतांबर छूटी गयू कमर माथी कृष्ण नी कमरे थी छूटेलू पीतांबर धरती ऊपर पड़ू अने धरती एटलू कीधु ओ पीतांबर लाज नु ढाकण केवा त्रण लोक ना नाथ नी कमर थी छूटता तने शरम नो आवे अने छूटेलू पीतांबर धरती ने एम के छे के एटला माटे कृष्ण नी कमर थी छूटी गयू छू के बड़े लोक जूठे पड़े ताका छंग छोड़ी दीना हो तो नीति की निशानी है भगवान कृष्ण प्रतिज्ञा लीधी थी हाथ में हथियार नो लउन चक्र चढ़ावे नी कमर माथी छूटी जावू पड़े ई कृष्ण द्वारिका नो राजा बन्यो ई कृष्ण कन्हैयो होना नी द्वारिका नो राजा बन्यो अने जगत नी एक छाबड़ा मां गरीबाई पड़ेलो सुदामो न मांगवानो व्रत लई अने जीवतो तो पण ए सुदामा ना पत्नी एक वार एटलू कीधु के तमने न मांगवानो व्रत छे हुं जाणुं छुं मारा खातर नहीं तमारा खातर नहीं पण नींदर माथी उठी अने छोकरा जे के छे के मां खाऊं छी मारा थी सहन नथी थातो माटे तमे तमे कृष्णनी पाहे जाओ तमारो मित्र छे तमे जईने उभा रहो नहीं मागो तो कन्हैयो तमने कंईक देहे नित्रा छोकरा मोटा नहीं थाय ब्राह्मण पत्नी ना शब्दो हांभले सुदामा विचार मां पड्या को शू करू कृष्ण थी हूँ मोटो छू जाओ मारी पाहे कंईक माग छे અને એ સુદામાના પત્ની પાડોશમાંથી તાંદુલ લઈ લુગડાના કટકામાં પોટલી બાંધી સુદામાને આપી દ્વારકાને પંથે જ્યારે રવાના કર્યો પણ સુદામા જેવા હાલ્યા જાય છે સુદામા નીકળી ગયા પછી સુદામા પત્નીને વિચાર આવ્યો કે ઓહો મેં ખોટું કર્યું મારો પતિનો દુબળો દેહ હાલી શકે નહીં દ્વારિકા પહોંચી શકશે કે કેમ દ્વારિકા સુધી પૂગશે કે કેમ એ વિચારમાં વિચારમાં એ બ્રાહ્મણ પત્નીને વિચાર આવ્યો કે હે સૂર્ય નારાયણ જગતમાં ઈશ્વર નથી અને બહુ સાચી વાત છે ભાઈઓ માણસના જીવનની એક ભૂમિકા એવી આવે છે કે માણસને ઈશ્વર નથી એમ થઈ જાય છે અરવલ્લી પર્વતની માલિપા મહારાણા પ્રતાપના એ નાના એવા છોકરાના મોઢામાંથી જેથી મીંદણા રોટલાના બટકા ઉપાડી જાય ને તે મહારાણા પ્રતાપને એમ થયું ઓહો આ સમય કરતા તો ઇસ્લામ ધર્મ સ્વીકારી લેવો શું ખોટો છે પણ ઇસ્લામ ધર્મ સ્વીકારતા પહેલા તો મારો મિત્ર રહીમ ખાન ખાન અકબરની કચેરીમાં નવ રત્નો માહેનું એક રત્ન મારો ભાઈબંધ અને મિત્રતા એ તો બીજી જનેતા છે દુઃખની વાત કા ભાઈબંધને કહેવાય ને કા મિત્રને કહેવાય મહારાણા પ્રતાપે એક માણસને ચિઠ્ઠી લઈને રહીમ પાસે મોકલ્યો પણ અકબરની કચેરીમાં બેઠેલા રહીમને સામે ચિઠ્ઠી માણસે આપી અકબર એટલું બોલ્યા હતા કોની ચિઠ્ઠી છે રહીમ કે હું જોઉં છું શું લખું છે ચિઠ્ઠી ખોલીને વાંચ્યું પ્રતાપે લખ્યું તું કે હાડા કચવાની મીણતાઈ કંઈક મોલે મજા કરંત માત કેજો ખાન ખાન ને મેં તો બંચર હોવા ફિરંત હે રહીમ હવે તો મારે આ હાકના રજપૂતો ઇસ્લામ ધર્મ સ્વીકારી મોલા તુમાં મોજ કરે પણ હવે આ મારા છોકરાઓના મોઢામાંથી મીંદડાના બટકા મીંદડાના રોટલાના બટકાય મીંદડા ઉપાડી જાય છે મારે શું કરવું અકબર રાજી થયો પ્રતાપ કદાચ શરણાગતિ સ્વીકાર છે પણ રહીમને અકબરે એટલું કીધું કે તમે આનો જવાબ શું લખશો કે આપને રૂબરૂ લખી નાખું અને એ ભાઈબંધ ભાઈ એને લખ્યું તું કે ધર્મ રહેશે તો રહેશે ધરા
અખપ જાહે ખુરસાન એક વિષમ ભર ઉપરે તું ભરો હો રાખને રાણ હે પ્રતાપ ધર્મ રહેશે તો રહેશે ધરા ધર્મ ને ત્યાગ કરતો નહી ધર્મ હશે તો તારી ધરા પાછી આવશે અને એ રહીમ ની તાકાત ઉપર પ્રતાપ ને બળ આવી ગયું પ્રતાપ ને તાકાત આવી ગઈ એ પ્રતાપ ના જીવનમાં કદાચ એવી ભૂમિકા આવી જતી હોય તો આ તો એક સ્ત્રી છે સુદામાની પત્ની ગરીબ બ્રાહ્મણ પત્ની છે એને એમ થયું કે ઈશ્વર નથી જગતમાં પણ હવે તો મારો પતિ જ્યાં સુધી કૃષ્ણ ને મળી અને દ્વારિકાથી ના આવે ત્યાં સુધી મારે અન્ન જલ બે અગ્રાજ પ્રતિજ્ઞા કરી સુદામાના પત્ની વિચારે ચડી અન્ન જલ ત્યાગી દીધા અને એક બાજુ સુદામા કૃષ્ણને મળવા દ્વારિકાને પંથે જાય છે પણ કેવો લાગે છે કે એનું નામ સુદામો મિત્ર પ્રભુનો એનું નામ સુદામો મિત્ર પ્રભુનો ઈ ધીમે ડગલે જાય છે દ્વારિકાના પંથે પ્રભુ નગરી ના પંથે પથિક ચાલો જાય છે એક પથિક ચાલો જાય છે બ્રાહ્મણ ચાલો જાય છે એક પથિક ચાલો જાય છે દ્વારકાને અર્ધે પંથે પુગતા તેમ કેવા છે સુદામો થાકી લોથ થઈ ગયા જાડવાને છાંયે બેઠેલો ગરીબ બ્રાહ્મણ અશક્ત શરીર ટૂંટણીયા વારી અને બેહી ગયો પણ કૃષ્ણ 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 પોતાના હૃદયમાંથી શબ્દો નીકળે વટે માર્ગુ એ સાંભળીને પૂછ્યું કોણ ભાઈ કૃષ્ણ તો હોનાની દ્વારિકાનો રાજા એ કૃષ્ણનું નામ યાદ કરો છો પણ હોનાની દ્વારિકાનો રાજા કૃષ્ણ એ મારો મિત્ર આવું સાંભળતા તો સુદામાને પરો આવી ગયો કે તું થયો દ્વારિકા ધણી છોગાળા રણછોડ તા તો મારા અંગના મરોડ સૌ પલટાણા સાંભળા અને એ પરોહની માલિપા એ પરોહમાં આવી ગયો અને એ દુબળો બ્રાહ્મણ દ્વારિકાને દરવાજે આવીને એટલું પૂછ્યું કે મારે કૃષ્ણને મળવું છે ખોનાની દ્વારિકાના દરવાજાના દ્વારપાળે એટલું કીધું કોણ કૃષ્ણને મળવું છે કૃષ્ણ શું થાય તમને દુબળો બ્રાહ્મણ એટલું બોલ્યો કે મારો ભાઈબંધ છે પણ મારો ભાઈબંધ છે એમ કહેતા તો દ્વારપાળને હસું આવ્યું ને એક દ્વારપાળ તો એટલું બોલ્યો કે ક્યાં અમારી હોનાની દ્વારિકાનો રાજા કૃષ્ણ અને ક્યાં તું તારો સિથરે હાલ તું બ્રાહ્મણ તારો દેહ પણ ધક્કો મારતા તો એ દુબરો બ્રાહ્મણ દ્વારિકાને દરવાજે પડી ગયો ભાઈ અને પડતા તો સુદામો એટલું બોલ્યો કે મેં મરને કો નિમ હે મરું તો હરિદ્વાર પર મરું હે ભાઈ મરવાનું નક્કી કરીને નીકળ્યો છું મરીશ તો કૃષ્ણના દરવાજા પાસે મરીશ અને મારા મરણ પછી કદાચ કોક નીકળીને તમને પૂછે કે આ કોણ પડ્યું છે તો સુદામા નામનો બ્રાહ્મણ પડ્યો છે એટલું તો કહો ને તોય કનૈયો મારી ઉપર રોવાનો છે અને એમાં કોકને એમ ચૂક માલું કદાચ બનવા જોગ છે આ કદાચ કૃષ્ણનો મિત્ર હોય એ ગડગતી દોટ મૂકીને દરવાજેથી દ્વારપાળે હળી કાઢી અને અષ્ટપ્રાણીઓની વચ્ચે બેઠેલા કૃષ્ણ કનૈયાને એટલું કીધું પ્રભુ દરવાજે એક મુસાફર મળવા માંગે છે દુબલો દેહ છે એક પોતકડી પહેરી છે ઉઘાડા પગ છે અને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું નામ મારું સુદામો છે પણ સુદામો નામ પડતા તો એમ કહેવાય છે કે ખબર પૂછીને વા
ખબરું પૂછીને વાલો ભગવાન કૃષ્ણ સુદામા ને ખંભે બેહાડી પાછા વળ્યા. પણ દ્વારકા ની પ્રજાજન જોઈ રહી હતી કે આ કોને લઈને કૃષ્ણ જાય છે. પોતાના સિંહાસન ઉપર બેહાડી અને સુદામાના પગ ધોયા. સુદામા વિચાર કરે છે, ઓહો હવે કૃષ્ણ દે નહીં તો કાંઈ નહીં, પણ આ હોનાની દ્વારિકામાંથી જટ નીકળી જવાય તો સારું. કારણ કે મોટા માણસના મેલમાં ગરીબાઈ મુંજાઈ બહુ. નીકળવું છે. કૃષ્ણ વિચાર કરે છે, મારે આની આ દરિદ્રની પોટલી ખેંચવી છે. સુદામા પાસે કૃષ્ણ વાત માને છે કે આપણે બાળપણમાં ગુરુ નો આશ્રમ માં ભણતા યાદ છે? હા કનૈયા, બરાબર યાદ છે. અને ઓર કોરામડી રમતા યાદ છે? તો કે એ યાદ છે. ટગલી ડારી ઉપર બેહી અને તું કકડાવતો, હું તને પૂછતો સુદામા હું ખા, તે ના પાડીતી કે કાંઈ નથી ખાતો એ, હવે તો બારું કાઢ કરીને પોટલી ખેંચી. પણ પોટલી ખેંચતા એમ કહેવાય છે કે જેમ જેમ લીલા છોડ્યા એમ એમ દારિદ્ર નો ભૂકો કરી નાખ્યો. પણ કૃષ્ણ કઈ માગ્યું નહીં, સુદામા કઈ માગ્યું નહીં, કૃષ્ણ કઈ આપ્યું નહીં. પણ સુદામા નીકળી ગયા પછી કૃષ્ણ એકના માણસને એટલું બોલાવીને પૂછ્યું, સુદામા જાય છે માટે એને નાવા માટે જે આપણે નવું ધોતિયું આપ્યું હતું ને એ પાછું લઈ લેજો. સુદામા જેવા તૈયાર થયા ને, કૃષ્ણના માણસે આવીને એટલું કીધું કે ધોતિયું લાવો. સુદામાએ આપી દીધું, પોતાનું તૂટલ ધોતિયું પાછું પહેરી લીધું. પણ દ્વારિકા છોડી અને બ્રાહ્મણ હાલતો થયો, પણ રસ્તામાં એને વિચાર થયો કે હારું થયું કનૈયાએ ધોતિયું લઈ લીધું, નકર મારું ન માગવાનું વ્રતે ભાંગત ને મારે નફામાં નીકળું પોતિયું રહેત. પણ મારો નાથ દયાલુ કે મારી ઇજ્જત રાખી મારું પોતિયું પાછું એને દીધેલું લઈ લીધું. અને આ બાજુ કૃષ્ણને એમ કહેવામાં આવે છે કે તમે એટલું તો કહેવું હતું કે સુદામા મેં તને આટલું આપ્યું, ઈશારો તો કરવો હતો. પણ કૃષ્ણ દ્વારિકાનો રાજા જવાબ આપે ત્રણ લોકનો નાથ કે ભાઈ, મેં ઈશારો એટલા માથે નથી કર્યો કે માગવા આવનાર માણસ જો માગી ન શકતો હોય તો હું દાતા કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે. આંગણે આવેલો યાચક જો માગી ન શકતો હોય તો હું દાતા કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે. માટે રહીમાન ઓનર મર ચુકે કે જો ઘર માંગને જાય પણ ઉનસે પેલે ઓ મરે જીનમુખ નીકળે નાય. રહીમાન ઓનર મર ચુકે કે જો ઘર માંગને જાય પણ ઉનસે પેલે ઓ મરે જીનમુખ નીકળે નાય. અને એટલે તો કવિઓએ કીધું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. મુશ્કેલ જિંદગાની એની જ તો મજા છે, પણ જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. અને લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, લવલેશ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. અને વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં. મૃત્યુની આગળ એ માણસની સંતોષની પૂર્ણ ભૂમિકા કવિએ બતાવી છે કે વધુ નથી અબળખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે અને બે ચાર પણ કામ સારા થાય તો ઘણું છે. માટે નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું.
નચા એવા ઘણાને આજ નાચી રહ્યો છું, દીધા દાન હાથે આજ હું યાચી રહ્યો છું, છતાં સમયનું રમકડું બની મારા પ્રભુને ગમ્યો છું, કારણ જે મેણે રમાડ્યો એમ હું રમ્યો છું. માટે આપ બીજ વાયો વાયો જગતરંગ ભીમ કૃષ્ણ, નાદ નીર ખાયો નાટ નાટક નિદાની મેં, લક્ષ ચોરાસી જાયો મરી કે મિટાયો ગાયો, નેન છલકાયો નાથ કઠિન કહાની મેં, ભાયો યદિ હે તો મેરો ચાહ્યો બક્ષાયો જાય, અને નાતો ફુરમાયો જાય, મુક્ત કોન લાયો જાય, ખેલ ના ખિલાયો જાય ફિર ચહુ ખાની મેં. તો આપ ભીજ વાયો વાયો જગતરંગ ભૂમિ કૃષ્ણ, નાદ નીર ખાયો નાટ નાટક નિદાની.